નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો, હું હરકિશંદરજી, અંબોડ પ્રાથમિક શાળા, તાલુકો માણસા, જિલ્લો ગાંધી. આજે હું આપને પાણીમાં ઉગતી વનસ્પતિ દેખાડવાનો છું અને તેની લાક્ષણિકતાઓ કેવી હોય છે તે આપને સમજાવું. તો ચાલો સૌ વિદ્યાર્થી મિત્રો, આપણે પાણીમાં ઉગતી વનસ્પતિ, અહીં આપણે એક તળાવ જોઈ રહ્યા છીએ જેની અંદર પાણીમાં ઉગતી વનસ્પતિ, વિવિધ પ્રકારની પાણીમાં ઉગતી વનસ્પતિ આપણે જોઈ શકીએ છીએ. અહીં જે વનસ્પતિ છે તે કમળ છે. તો પાણીમાં ઉગતી વનસ્પતિના પ્રકાંડ કુમળા અને નબળા હોય છે. તેઓના પર્ણની સપાટી ચીકાશવાળી હોય છે, જેના કારણે પાણી જે છે તે પર્ણ ઉપર ટકી રહેતું નથી અને તેના કારણે પાણી જે પર્ણ જે છે તે પહોવાઈ જતું નથી. પાણી જે છે તે પર્ણ ઉપર ચોંટી રહેતું નથી, એટલે કે પર્ણ જે છે તે પાણીથી દૂર રહે છે, એટલા માટે તે કહોવાઈ જતું નથી. તેના પ્રકાંડ કુમળા અને નબળા હોય છે, જેના કારણે તે પાણીની સપાટી સાથે સંપર્કમાં રહી શકે છે. તો અહીં આપણે જે વનસ્પતિ જોઈ રહ્યા છીએ તે કમળની છે. અહીં આપણે કમળનું પુષ્પ જોઈ શકીએ છીએ, તે કળી છોડ. અહીં વિવિધ પ્રકારની અન્ય વનસ્પતિ પણ છે. ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો.